અમારા સાહેબ સરઘી કરવા જાગી ગયા છે. હું વરત કઉ પૂરી નો લોટ આજે એને બાંધી દીધો, કારણ કે હજુ મેં હાથ ને એવું. આપડે શું કેવાય, જમી કરવી લઈએ પછી ટાઈમ. જો આપડી મહેંદી ફૂલ ડાર્ક થઈ ગઈ ને, એટલે તમે લો તો કરો થોડો ઘણો. ખાલી આ દિવાલમાં પ્રિન્ટ બાકી છે હજી. આપણે મેડમજીએ જો સ્ટાર્ટ કરી દીધું. મસ્ત લાગે છે. સાડી એક નંબર. લ્યો ફટાફટ એને વયો જાય એમ છે. બોટલ જાજી ખાલી થઈ, કેમ કે તરસ્યા હતા ને બધા એટલે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો. તો જો અત્યારે વાગ્યા છે સવારના 5 અને આપણે જો નાહી ધોઈ ને સરસ મજાના માતાજીને દીવાબત્તી કરી નાખ્યા છે અને આપણે શું કહેવાય સરઘીની રસોઈને એ બી બનાવી નાખી છે. તો ચલો આપણે ફટાફટ સરઘી કરી નાખીએ, પછી 6 વાગ્યા પછી લોટ એક મને બાંધી દો ને ત્યાં સુધીમાં હું નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં. તો એ ફર્સ્ટ ટાઈમ એને લોટ બાંધ્યો પણ તોય જોરદાર લોટ બાંધી નાખ્યો છે. અને જો આપણે જમવાનું રેડી છે તો ચાલો બધા સરઘી કરવા માટે. અમારે આ મારી યાર સરઘી કરશે નહીં. તે કામ કરો ને, મારા વ્રત લઈ નાખો ને. આ કાઈ પાણી વિના નો હાલે અમારે, આને ખાધા વિના નો હાલે, પાણી વિના નો હાલે. તો ચલો ફટાફટ આપણે શું કહેવાય જમી કરવી લઈએ, પછી ટાઈમ વયો જશે ને પછી આપણે કાઈ નહીં ખાવાનું. સરસ. લ્યો તમારો વાટકો લાવ્યા, જ્યુસ લેવા લઈ આવો. કલર કઈ કા ટાઈપ નો, હવે તો મેં પલાળી નાખી છે, સાબુ દઈને ઘસી નાઈ લીધું છે, પણ તોય જો આવો હજી કલર ઉપર છે, રાત થાય ત્યાં સરસ મજાનો કલર થઈ જશે. જો આપણને છે ને બહુ ડાર્ક કલર ન ગમે, એકદમ મરૂન ઉપર હોય ને તો ગમે, પછી સાવ બ્લેક બ્લેક કલર થઈ જાય ને એવો કલર ના ગમે. નહીં ભરત, પાછું સુઈ જવાનું કે હજુ જાગવાનું? સુઈ જવાનું ને. જીમમાં જવાનું આજ? નહીં. ઓકે, તો ચાલો આપણે બધા જમી લઈએ. તો જો અત્યારે વાગ્યા છે સવારના 10 અને આપણે છે ને જો સૂઈ ગયા હતા, કારણ કે જમી કારવીને આપણને નીંદર આવતી હતી એટલે. તો જો અત્યારે જાગ્યા છીએ અને ભરત જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. આપણે તો મોર્નિંગમાં 4:30-4:45 નાહી લીધું હતું અને ભરતે જો અત્યારે નાહી લીધું છે અને એનું કામ કરવા બેસી ગયા છે. હવે આપણે જો સરસ મજાની સાડી લઈ આવ્યા છીએ, તો આપણે સાડી બાડી પહેરીને હવે રેડી થઈ જઈએ, કારણ કે આપણે જવાનું છે ગામડે, કારણ કે ત્યાં ચાલે છે અત્યારે. આપણે કલર કામ કાલ પરમ દિવસે આપણે આવ્યા ને તરત પછી ત્યાં કાલે કલર કામ સ્ટાર્ટ થયું, તો આપણે જોવા જવાનું છે કે આમ કઈ રીતના બધું રેડી છે કે નહીં એમ. અને અમથા બી મેં એક કાંધીને બધું આપણે કરાવવા નાખ્યું હતું, એ બી રેડી થઈ ગયું છે. તો એ કાંધીને બી આપણે લેવાનું છે ને, એમ બી આમને મારા મામાજીના શું કહેવાય દીકરાના મેરેજ છે તો એમનો કરિયાવર ભરવા જવાનું છે. તો ભરતને એમ પણ જવાનું જ હતું. મેં તમે એકલા જાવ એની કરતાં મને સાથે લઈ જાઓ, તો આપણે બંને હમણાં સરસ મજાના રેડી થઈ જઈએ છીએ. આ તો અમારા જો હીરો બની ગયા છે, આપણે હજુ હિરોઈન બનવાનું બાકી છે. તો ચલો રેડી થઈને પાછા મળીએ. તો જો આપણે સરસ મજાના રેડી થઈ ગયા છીએ, મસ્ત મજાની પિંક કલરની સાડી પહેરી છે. તો આ સાડી મને કેવી લાગે છે ને કોમેન્ટમાં કહેજો. ઓકે, અને જો આપણી મહેંદી ફૂલ ડાર્ક થઈ ગઈ ને, સરસ આવી છે, એટલે તમે લવ તો કરો થોડો ઘણો, એવું લાગે છે આ મહેંદી આવી છે. લીટર લીટર થોડો ઘણો લીટર 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 લીટર
તો જો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ અને વિજયભાઈ ની સાથે આવવાનું છે, તો જો એને લેવા માટે આપણે એના ઘરે આવી ગયા છીએ. હવે આપણે સીધા જવા દેશું. જો આપણે ગામડે પહોંચી ગયા છીએ ફાઇનલી. કેમ ન્યા મૂક્યો પર્સ? મને તો ડીકી માં થોડું કાઢ્યો કરો. લઈ લે. આપણે ઘરે કલર કામ ચાલુ છે. તો જો આપણે આ મોટા ભાઈની એકની રૂમ તૈયાર થઈ ગઈ છે, કલર થઈ ગયો છે અને એક દિવાલમાં પ્રિન્ટ પણ થઈ ગઈ છે. આપણે પહેલાં એવું પ્લાનિંગ હતું કે એક દિવાલનો કલર અલગ ને એમાં પ્રિન્ટ, પછી એવું નક્કી કર્યું કે કલર એક સરખો એમાં પ્રિન્ટ કરશું. તો જો સરસ મજાની પ્રિન્ટ થઈ ગઈ છે, રેડી ને? જો આ મારી રૂમમાં તે કલર થઈ ગયો છે, ખાલી આ દિવાલમાં પ્રિન્ટ બાકી છે હજી. અને આપણે અહીંયા ચા બને છે, મમ્મી ચા બનાવે છે. ઘર આજે આપણું રમણ ભમણ છે. તો આપણો રૂમ તૈયાર થઈ ગયો છે. હા સરસ આવ્યું. તો જો હવે આપણે પાછા ગામડેથી જવા દઈએ છીએ ભાવનગર. તો આપણે ગામડેથી ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચતા વે તમારે મેડમજીએ કડવા ચોથની પૂજા કરવાનો આરંભ કરી દીધો છે. બધી તૈયારી ચાલુ કરી દીધી છે. ગામડેથી આવતા થોડુંક લેટ થઈ ગયું હતું અને આપણે મેડમજીએ જો સ્ટાર્ટ કરી દીધું છે. તો જો અમારે મેડમજી ફાઇનલી તૈયાર થઈ ગઈ છે, તૈયાર થઈને બેસી ગઈ છે, બેસી ગઈ છે. ચાંદ નીકળવાની વાટે છે. એ સરસ લાગે, ટોપ લાગે, એક નંબર. કોઈ કેક ન કે હું કહી દઉં ને, મસ્ત લાગે છે. સાડી એક નંબર. તારી સાડીઓ કોઈ દે મળી હોય સાડીઓ તો પછી તો ચાલો આપણે ચાંદ નીકળવાની વાટે છે, પછી આને પાણી બાણી પાઈ દઈએ. નહી આમ આપણે પૂજાની ત્યાંથી વિડીયો કોલ માં ચાંદ જોવાનો છે. ગાધુ લ્યો ફટાફટ, એને વયો જાય એમ છે. હા હા બાપા, હા.
काम करो आखो देखाई गयो सरस मजा तो जो आपणे ફાઇનલી વિધિ બધી કરી નાખી છે પૂજા ને બધું ચાંદાની ને પતિદેવની અને અહીંયા ભાવનગરમાં તો ચાંદો કાઈ દેખાતો જ નહોતો તો આપણે અમદાવાદ દીપિકાને ફોન કર્યો તમારે ત્યાં ચાંદો દેખાય છે અને ફાઇનલી ત્યાં દેખાતો હતો ચાંદો એટલે આપણે ફોનમાં જોઈને પૂજા એટલે આપણે વિડીયો કોલમાં છે ને પૂજા કરી લીધી ને ચાંદા મામા ને જોઈ લીધા છે તો હવે આપણે જબા કરવા જઈએ પાણી પાણી તો પાઈ દીધું પણ હવારના ભૂખ્યા છે એટલે ભૂખ એટલી લાગી છે તો આ લોકોને કીધું આપણે જબા કરાય એટલે આજ તો મને એવો જ વિચાર હતો કઈ થી ચાંદો નહીં દેખાય તો ભૂખ્યા ભૂખ્યા આપણે ભૂઈ જવું પડશે પછી વેલા સવારે તો દેખાવાનો જ છે તો ત્યારે પૂજા કરી નાખશું પણ આપણે જો ચાંદા મામા કે હું તમને ભૂખ્યા તો નહીં રહેવા દઉં એટલે આપણને ભૂખ્યા નો રહેવા દીધા એમ તો ઘણો અત્યારે ટેકો થઈ ગયો છે કારણ કે પાણી બાણી પી લીધું છે મીઠાઈ ખાઈ લીધી છે પણ તોય થોડુંક જમવું પડે કે નહીં કારણ કે સવારમાં સરઘીમાં આપણને બહુ આટલું બધું નો ભાવે માંડ એકાદી બે પૂરી ખાધી તો આપણે ફાઇનલી હવે જમવા જઈએ છીએ અને મોટા ભાઈને લેવા જવાના છે લેવા જવાના છે તો જો આપણે જમવા આવી ગયા છે વિજયભાઈ ને એને લઈને પગી ગયા છે હાલો જો દીકભાઈ મમમ ખાવા ઈ મમમ ખાવા આવ્યું છે જમવા જવું છે હાલો આપડે ઈ હાટું છે ને ખાટલે બેઠા ટેબલે નો મજા આવે આ શાંતિ થી પલોટી વાળી દેહીએ કે આપડે જલ્દી જલ્દી ઓર્ડર કરો બહુ ભૂખ લાગે મેનુ લઈ લો શું મંગાવવાનું છે બે સબ્જી મંગાવવાના છે ને એક કહી દીધો તમે કયું કાજુ ચીઝ બટર મસાલા અને મંચુરિયમ રાઈસ પણ આવી ગયું છે તો ચાલો બધા જમવા આ લોકો એ શરૂઆત કરી દીધી હાલો ખાવાનું કરી હો બટા હાલો આપણે જમી કરવી લીધું છે મજા આવી ગઈ જમવાની જમ આપડી ગયો ને ઓ વાંધો નહીં પાંચ જણા સોડા બધા ડબલ 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 પીધી બધા સોડા એટલે સોડાની બોટલ જ જાજી ખાલી થઈ કેમ કે તરસ્યા હતા ને બધા એટલે જમવા આવવાની હે આપણે જવા દઈએ ઘરે કેમ કે આજમાં આપણે બહુ લાંબુ ટૂંકું ટ્રાવેલિંગ થઈ ગયું છે કેમ કે આખો દી ટ્રાવેલિંગ જ કર્યું આમથી આમ એટલે હવે જવા દઈએ આપણે ઘરે ઘરે જવા તરફ પ્રયાણ કરીએ છીએ ચલો ગાડી કાઢો
તારે આગળ ન થાવું ઓ ભઈ કંટાળો આવે સાડી પહેરીને એન કરતા પાછળ ને પાછળ બરાબર છું ઓકે ઓકે આપણને ફૂલ થાય છે ગરમી રેગ્યુલર આપણે છાટા તો થોડા થોડા બાર અમે આવ્યા ત્યારે ચાલુ જ છે એટલે વરસાદ કદાચ રાત્રે આવશે અત્યારે હેર વોશ નથી કર્યા કારણ કે રાત્રે હેર વોશ કરવાનો કંટાળો આવે એટલે આમ જો હેર જો આપણે બધા કેવા થઈ ગયા છે શું કહે આપણે હેર સ્ટાઈલ ટાઈપનું લીધી છે એટલે હેર બધા ઓલા થઈ ગયા છે હવે કાલ મોર્નિંગમાં પેલા તો જાગીને હેર વોશ કરવા પડશે અને આમ માથામાં આમ ખંજોળ આવે બધી પીન ને બધું નાખ્યું હોય ને એટલા માટે અને હવે આપણને આવે છે નીંદર તો આપણે સુઈ જઈશું અને ભરત ગયા છે ફ્રેશ થવા તો એ ફ્રેશ થઈને આવે એટલે આપણે ફટાફટ સુઈ જવાનું છે તો હવે વ્લોગને આપણે એન્ડ આપી દઈએ અમારો આ કરવા ચોથવાળો લુક તમને કેવો લાગ્યો એ પ્લીઝ બધા કોમેન્ટમાં કહેજો ઓકે તો સારું ચલો આજના વ્લોગને હવે એન્ડ આપીએ અને હા બીજું તમને એક કહેવાનું હતું કે અમારા હવે વ્લોગ ડેઈલી સવારે 10 વાગે આવશે એટલે પ્લીઝ તમે બધા બને ને ત્યાં સુધી અમે પૂરેપૂરી ટ્રાય કરશું કે 10 વાગે અમારા વ્લોગ આવી જ જાય જ્યારે બી બનાવશું ને ત્યારે 10 વાગે અપલોડ કરી દેવાની પૂરેપૂરી ટ્રાય કરશું ઓકે તો હવે વ્લોગને એન્ડ આપીએ તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટમાં કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો અમારા પેજને ફોલો કરી દેજો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો જય ભવાની ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય.